બજેટ સત્રની શરૂઆત થઈ છે. બજેટમાં શું થયું શું નહીં એના વિશે અલગ અલગ પાર્ટીના નેતાઓ જે છે પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. એવામાં કોંગ્રેસના નેતા જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ. ગુજરાતનું બજેટ એ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બજેટ આપવામાં આવેલું છે. આંકડાની માયાજાળ છે. એની અંદર એવી કોઈ માત્ર ગિફ્ટ સિટીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે એને પ્રોગ્રેસ કરવામાં આવશે. એટલે ગિફ્ટ સિટીનો વિકાસ શા માટે કરવામાં આવશે એ આપણે હમણાં જ વાયબ્રન્ટ ગુજરાતની અંદર જોયું. અને ગુજરાતની ગૃહિણીઓ હોય, મોંઘવારી હોય, ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલા ચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે. લોકો જેટલું ભરે છે ટેક્સ ભરે છે, જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે. પણ એનો ફાયદો કોને થાય છે? જે ગણ્યા ગાંઠ્યા લોકોને અને જ્યાં એમને આડકતરી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું બધાય પાસે, આપવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને. એટલે ખાસ કરીને અમારી આશા અપેક્ષા હતી કે જેમ રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસનો બાટલો એ દેશના વડાપ્રધાન ચૂંટણીની અંદર જઈને ખાતરી આપતા હોય, તો ગુજરાતે પણ એમને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપીને મત આપ્યા છે, તો ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયે ગેસનો બાટલો કેમ ના મળે? આ એક અમારી વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી હતી, પણ એમાં સરકાર પુરવાર થઈ નથી. આશા રાખીએ આવનાર સમયની અંદર જે આ ગુજરાતના લોકોને એના ટેક્સના પ્રમાણમાં વળતર નથી મળતું અને એના માટે જનજાગૃતિ આવે અને એનો જવાબ એ ગુજરાતની સરકાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી તરીકે આપે એવો અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો છે.